એસઆઈ પટેલ ઇપ્પોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદમાં લગભગ 4.5 વર્ષનો અનુભવ અને છેલ્લા કેટલાય સમયથી આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્યારબાદ પ્રોફેસર તરીકે સેન્ટર ઓફ એજ્યુકેશન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે જીગ્નેશભાઈ સેવારત છે. જગ્યાએ એ હોદ્દાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જેમાં સીટીઈની નેશનલ બોડી હોય, ગુજરાત ચેપ્ટર હોય, ચિલ્ડ્રન યુનિવર્સિટી કોર્સોમાં કોર્ડિનેટર તરીકેની જવાબદારી છે, સિવાય હ્યુમન રાઇટ્સ બરોડામાં એક્ટિવ મેમ્બર તરીકેનું સ્થાન છે. ખાસા પેપર એમને પ્રેઝન્ટ કર્યા છે, લગભગ માતબર સંખ્યામાં આટલો જવાબ પામે છે. 80 સેમિનાર કોન્ફરન્સ પ્રકાશિત થયા છે. ચાલશે બસ, કારણ કે સમય ઓછો છે અને પેપર પબ્લિશ બુક પબ્લિશ એવું બહુ મોટું કાર્ય છે. મેજર પ્રોજેક્ટ પાંચેક પૂર્ણ કર્યા છે, માઇનર પ્રોજેક્ટ પાંચેક પૂર્ણ કર્યા છે, બહુ એના માટે પણ એક પીરિયડ લેવો પડે છે. કસબની હિંમતો આપણે કરી રહ્યા છે, પણ ટૂંકમાં હું આટલું કહું છું. અને આજનું જે લેક્ચર છે, રિવ્યુ ઓફ રિલેટેડ લિટરેચર, એના માટે હું આમંત્રિત કરું છું ડોક્ટર જીગ્નેશભાઈ પટેલ સાહેબ. સૌને નમસ્કાર. સૌ પ્રથમ ઓનરેબલ વાઇસ ચાન્સેલર પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનું, સાથે સાથે ઓનરેબલ રજિસ્ટ્રાર ઇન્ચાર્જ ડોક્ટર અનિલભાઈ સોલંકી સાહેબ અને કો કોઓર્ડિનેટર ડોક્ટર અજયભાઈ સોનસેનનો પણ આ તબક્કે આભાર માનું છું. એ સાથે ડોક્ટર ગોડબોલે સાહેબ, મનીષભાઈ પટેલ, એસઆર જોશી પટેલિયા સાહેબ, મનીષભાઈ પાલવે સાહેબ, જાગૃતિબેન પંડ્યા, સૌને પણ આ પ્રસંગે હોય આભાર માનું છું કે મને આ મારા વિચારો રજૂ કરવા માટે તક આપી.